चलो बाल मित्रों, गुड आफ्टरनून, जय स्वामीनारायण। आज तारीख, वार, विषय, विषयांक, बराबर। तो आप क्यों विषय चलावा आज आपने ख्याल है कि आज हिंदी विषय है। क्यों विषय है? हिंदी विषय है। तो सौ प्रथम आपणे पहला पाठ ने याद करीशुं। શું કરવાનું છે? આપણો પાઠ અધૂરો છે, છે ને અધૂરો, તો તેને પહેલા યાદ કરવાનો છે। પેજ નંબર 4 ઉપર જુઓ। તમે તૈયાર છો? છો ને? બે બઢતે કદમ, બરાબર। આ પાઠ આપણે મોટો છે, વચ્ચે અમુક વાત આપણે આપણા ધ્યાનમાં લેવા જેવી હતી તે પણ વાત કરી હતી, એટલા માટે આપણે હજી પાઠ અધૂરો છે। તો જુઓ, આપણે શું શીખી ગયા હતા? સ્વર, વ્યંજન એવું શીખી ગયા હતા ને? હા, ચાલો, અભ્યાસ 2-3 બધું પતી ગયું, કે ક્યાં સુધી પતી ગયું હતું? 5 સુધી પતી ગયું હતું, પતી ગયું હતું ને? હા, ને 6નું અધૂરું હતું, અભ્યાસ 6 અધૂરો હતો, તે 5-6માં જોઈએ કે આપણે શું। એકવાર ખાલી વાંચી લઈએ, અભ્યાસ 6 મેં હમ તું આપ, ઓકે, આપણે આ શીખી ગયા છીએ, પણ ખાલી નજર કરીને વાંચીએ એટલે આપણે અધૂરો છે એટલા માટે। તો મેં તુષાર હું, મેં વિદ્યાર્થી હું, મેં સ્કૂલ જતા હું, તો આ એક ફકરો વંચાવું છું, બરાબર। શું કહું છું? કે મેં તુષાર હું, હું તુષાર છું, મેં વિદ્યાર્થી હું, હું વિદ્યાર્થી છું। જો વિદ્યાર્થી, ગુજરાતીમાં પણ વિદ્યાર્થી કહેવાય છે અને હિન્દીમાં પણ વિદ્યાર્થી કહેવાય છે, બરાબર। મેં સ્કૂલ જતા હું, હું ક્યાં જાઉં છું? સ્કૂલે જાઉં છું। મેં દીપાલી હું, મેં વિદ્યાર્થીની હું, મેં સ્કૂલ જાતી હું। હમ લડકે હે, હમ પઢતે હે, ઓકે। ચલો પાછળ જોઈએ, હમ લડકિયા હૈ, હમ પઢતી હૈ, તુમ વિદ્યાર્થી હો, તુમ 4થી કક્ષા મેં પઢતે હે। આપણે બાકી હતું ને, અહીંયા સુધી કર્યું હતું, પછી ત્યાર પછીનું અહીંયાથી બાકી હતું। તો ચલો, તુમ વિદ્યાર્થી હો, તુમ 4થી કક્ષા મેં પઢતે હો, તું વિદ્યાર્થી છો, તમે કોણ છો? તું વિદ્યાર્થી છો, તું કક્ષા એટલે ધોરણ, ક્યાં ધોરણમાં ભણે છે? 4થી એટલે આપણે ગુજરાતીમાં પણ શું કહેવાય, ધોરણ 4માં આપણે એવું કહીએ છીએ, ધોરણ 1માં, ધોરણ 2માં કહીએ છીએ ને, કે તું 4થી કક્ષા મેં પઢતે હે, 4થા ધોરણમાં ભણે છે। તું વિદ્યાર્થીની હો, તું 4થી કક્ષા મેં પઢતી હો। જો ભાઈ બહેન આમ મિત્ર હોય, આપણે શું હોય, શેરીમાં રહેતા હોય છે, પછી આપણે સગા સંબંધી હોય છે, તો આપણે કદાચ ભેગા થયા હોઈએ તો આપણે એવી રીતના પૂછતા હોઈએ છીએ, અથવા આજુબાજુની સોસાયટીના હોય, આજુબાજુ શેરીના હોય, તો પણ આપણે પૂછીએ ને કે તું કેટલા ધોરણમાં ભણે છે, કઈ સ્કૂલમાં ભણે છે, એવું આપણે પૂછીએ છીએ ને। હા, તો આવો એકબીજા મિત્રતા છે, મિત્ર એવું પૂછે છે કે તું વિદ્યાર્થીની હો, તું વિદ્યાર્થીની હો, તું 4થી કક્ષા મેં પઢતી હો, તું 4થા ધોરણમાં ભણે છે, એવું કહે છે। તો જુઓ, આપ કિસાન હે, આપ ખેતી કરતે હે, તો આપ કિસાન, કિસાન એટલે ખેડૂત, આપણને ખ્યાલ છે, કિસાન એટલે ખેડૂત। જો ખેડૂત શું કરે? ખેતી કરે, આપણને સૌને ખ્યાલ છે ખેડૂત ખેતી કરે છે। એ અલગ અલગ વ્યવસાય કાર્ય હોય છે, તો કોઈ કુંભાર હોય તો શું બનાવે? કુંભાર માટલા બનાવે છે, માટલા ઘડે છે ને, પોતપોતાના કામો કરતા હોય છે। લુહાર હોય તો શું કરતા હોય છે? તે પેલું લોઢું ટીપે છે ને, તે બધાએ ઓજારો બનાવતા હોય છે। પછી કડિયા હોય છે, તે શું કામ કરતા હોય છે? તે મકાન બનાવતા હોય છે, જણે ને મકાન, એવી રીતે પોતપોતાના કામ બધાએ અલગ અલગ કામ કરતા હોય છે, વ્યવસાય કાર્ય શું કરતા હોય છે? અલગ અલગ કામ કરતા હોય છે। તો ખેડૂત શું કરતા હોય છે? ખેડૂત ખેતી કરતા હોય છે, આપણને ખ્યાલ છે, આપણે ખેડૂતના દીકરા છીએ છીએ ને, તમે હજુ નાના છો,
મોટા થશો ત્યારે પણ આપણે ખેતી કરવા જઈએ છીએ. આપણા મમ્મી પપ્પા હોય તે જતા હોય છે, બા દાદી હોય તે પણ જતા હોય છે, જતા હોય ને. હા, તો આપ કિસાન હે, તો તમે કિસાન છો, આપ ખેતી કરતા હે, આપ ખેતી કરતે હે, તમે ખેતી કરો છો. કોને એવું કહે છે? ખેડૂતને કહે છે. મસ્ત ખેડૂત બતાવ્યા છે, બે બળદ છે ને, ખેતીવાડી મસ્ત બતાવી છે. પછી શું છે? ઝાડ છે, પેલી ટેકરીઓ છે, બળદ કેટલા સરસ છે. છે આપણા ઘરે બળદ આવ્યા? હા, ગામડે બધાના ઘરે બળદ હશે. જો કારણ કે અત્યારે ટ્રેક્ટર પછી નાના નાના પેલા સનેડો એ વસ્તુ આવવા માટે અત્યારે બળદ પણ ઓછા થઈ ગયા છે, ખેતી કામ ઓછું કરે છે અત્યારે, છે ને. તો ચલો હવે નીચેનું ચિત્ર કોણ છે જુઓ? આપણે તે બનવું છે ને, કોને ડૉક્ટર બનવું છે? હા ચાલો, કોણ છે? ડૉક્ટર છે ને. ડૉક્ટર હોસ્પિટલ કેટલી સરસ છે, રસ્તો છે, પછી શું છે? બંને સાઈડ ઝાડ છે. આપણે પણ આવું શું કરાય? પેલું રમતા હોય તમે, ઘર ઘર રમતા હોય ને ત્યારે એ વસ્તુ બનાવાય, શીખાય. અત્યારે શું કામ કરો છો? પતંગ છગાવો ને, એના બદલે આપણે શું કરાય? આ એ વસ્તુ શીખાય, પ્રોજેક્ટ આ રીતના બનાવે તો આપણને ઘણું ખરું આવડી જાય. તો શું કહે છે નીચે જુઓ? આપ ડૉક્ટર હે, શું કહે છે કે તમે ડૉક્ટર છો. આપ હોસ્પિટલ જાતે હે, કે તમે હોસ્પિટલ જાઓ છો. હિન્દીમાં શું કહેવાય? અસ્પતાલ. શું કહેવાય? અસ્પતાલ. અને આપણે ગુજરાતીમાં શું કહીએ? હોસ્પિટલ, ક્લિનિક કહીએ ને. એવું નાનું હોય એને શું કહીએ? ક્લિનિક. ને મોટું દવાખાનું હોય એમને શું કહીએ? હોસ્પિટલ. નાનાને દવાખાનું પણ કહીએ છીએ ને, દવાખાને જવું છે, આ દવાખાનું છે આપણે તેવું કહીએ, આ હોસ્પિટલ છે કહીએ ને. તો સરસ મજાની હોસ્પિટલ પણ આપણને બતાવી છે. જો ડૉક્ટર પેટી લઈને ક્યાં જાય છે? દવાખાને જાય છે ને. મસ્ત ચિત્ર આપ્યા છે આપણને, એટલે જલ્દી સમજાઈ જાય. તો આપણે અહીંયા અભ્યાસ 6 પૂર્ણ થયો, અભ્યાસ 7 જશું. અભ્યાસ 7. મે કે અંદર કે ઉપર કે નીચે કે પાસ, બરાબર છે? ઉપર નીચે અંદર આજુબાજુ એવું દર્શાવે છે. તો કોણ છે આ? ખાલી ચિત્ર જુઓ ને, ખાલી મે કે અંદર, શું છે? મે કે અંદર કે ઉપર કે નીચે કે પાસ, એટલે તમને તરત જ ખ્યાલ આવી જાય કે શું છે, શું કહેવા માંગે છે, બરાબર છે? તો જુઓ ચિત્ર કેટલું સરસ દેખાય છે. આ શું છે? માછલીઓ. શું છે? માછલીઓ છે ને. તો માછલી ક્યાં રહે? માછલી બરણીમાં રહે, જારમાં રહે? ના, એ રહે પણ શું હોય? તો પાણી હોય તો રહી શકે છે, પાણી ન હોય તો તે રહી શકતી નથી. તો આમાં શું ભરેલું છે? જારમાં પાણી ભરેલું છે, આમ પાણી ભર્યું છે, પછી માછલીઓ તરે છે. જો માછલીને એમ જ રાખવામાં આવે તો માછલી શું થઈ જાય? મરી જાય છે, એના પ્રાણ છૂટી જાય છે. તો ચલો, એ મછલિયા હે, મછલિયા પાણી મેં હે, મછલિયા મછલિયા જાર કે અંદર હે. જો તેમાં પૂરી છે, જારમાં છે પણ અંદર શું છે? પાણી છે ને, પાણી. એ માછલી છે, એ મછલિયા હે. તો આ માછલી છે, માછલી પાણીમાં છે, પછી માછલી જારની અંદર છે. જાર એટલે તે આ દેખાય છે કુંજા ટાઈપનું હોય ને, જાર બરણી કહીએ ને આપણે, આ જાર છે, બરાબર છે? માછલી કેવી સરસ ઉપર નીચે તરે એટલે બતાવ્યું છે, ઉપર નીચે આજુબાજુ કહ્યું ને, આસપાસનું. ચલો હવે શેના પર જશું? પુસ્તક છે, ટેબલ છે ને, બાજુ પર જુઓ શું આપણને બતાવ્યું છે? ટેબલ બતાવ્યું છે ટેબલ,
એના ઉપર શું પડ્યું છે? પુસ્તક પડ્યું છે, પડ્યું છે ને? તો પુસ્તક કોનું છે? આપણું છે ને? હા, તો ચાલો શું જોવું. વહ કિતાબ હે, કિતાબ મેં મેજ પર હે, કિતાબ મેજ કે ઉપર હે. જો આપણે પુસ્તક કહીએ, હિન્દીમાં પુસ્તક કહીએ ને, અને આ પેલું છે ચોરસ, એને શું કહીએ? ટેબલ. શું કહીએ છીએ? ટેબલ. પણ એને હિન્દીમાં શું કહેવાય છે? મેજ કહેવાય છે. શું કહેવાય? મેજ. તો ચોપડી ક્યાં પડી છે? ચોપડી ટેબલ પર પડી છે, બરાબર ને? શું કહે છે? વહ કિતાબ હે, કિતાબ મેજ પર હે, કિતાબ મેજ કે ઉપર હે. ટેબલ ઉપર શું છે? પુસ્તક છે. તો ક્યાં પડી છે? ટેબલ ઉપર પડી છે. ચલો એમનું નીચેનું ચિત્ર શું છે? જો નીચેનું ચિત્ર કેટલું સરસ બતાવ્યું છે, જેમાં આપણે પેલા ખેડૂતનું જોયું તેમ છે ને. હા, ગાય. કોણ છે? ગાય છે. પછી પેડ, પણ શું કહેવાય? ઝાડ. આપણે તો ગુજરાતીમાં ઝાડ કહીએ, પણ હિન્દીમાં પેડ કહેવાય. પછી આ કોણ છે? ગાય છે. તો ગાય શું કરે છે? જો મસ્તીનું લીલું લીલું ઘાસ છે, એટલું મોટું ઝાડ છે, ટેકરી એવો હોય છે, તેના ઉપર પણ શું હોય છે? ઘાસ હોય છે, છે ને? તો ગાય કેટલી સરસ છે, ચરે છે. ગાય શું કરે છે? ઘાસ ખાય છે. દેખાય છે તમને કે પાણી પીવે છે, ઘાસ ખાય છે. શું કરે છે? ઘાસ ખાય છે. તો ચાલો આપણે વાક્ય તરફ જઈએ. યહ ગાય હે, ગાય પેટ કે નીચે હે, ગાય ઘાસ ખા રહી હે. જો ગાય ક્યાં છે? તો વાડીમાં તો છે, પણ શેના નીચે છે? ઝાડ નીચે છે. ગાય ઝાડ નીચે છે. આ ગાય છે, ગાય ઝાડ નીચે છે, અને ગાય શું ખાય છે? ઘાસ ખાઈ રહી છે. પેલું આપણે ગુજરાતીમાં ઘાસને પણ કહીએ છીએ. ઘાસને શું કહેવાય છે યાદ કરો? ખડ. ઘાસને શું કહેવાય? ખડ કહેવાય છે. બરાબર. આ વસ્તુ આપણને ઘણી વસ્તુ નથી યાદ રહેતી. પહેલાંનું જે આપણે બા દાદા બોલતા હોય ને, તે આપણને તો ત્યારે આવડતું ના હોય, પણ જો બા દાદા પપ્પાવાડીનું કામ કરો ને, તો એમને પણ યાદ હોય છે. તો એમની પાસે એ વસ્તુ શીખવાની કે પહેલાંમાં શું આપણે બોલતા, શું કહેતા. આપણે અત્યારે ઘાસ જ કહીએ છીએ, પણ પહેલાં લોકો શું કહેતા? ખડ કહેતા. એ પણ મને યાદ નથી. શું કહેવાય? ઘાસ અથવા ખડ. ગાય ખડ નહીં, પણ આપણે ઘાસ કહીએ. ગાય ઘાસ ખાય છે, બરાબર છે. ચલો હવે એમની નીચે તો બહુ મસ્ત ચિત્ર છે. શું છે? કેટલું સરસ આપણને આપ્યું છે, આપ્યું ને? કેવા મસ્તીના બાળકો રમે છે. શેનાથી રમે છે? બોલથી રમે ને, બોલથી રમે છે. પછી આ શું આપ્યું છે આપણને? અહીંયા ઝાડ છે, ઝાડ નીચે બાળકો રમે છે. એમની પાસે શું છે? સ્કૂલ છે, છે ને? સ્કૂલ. કેટલો સરસ રસ્તો છે. અહીંયા પણ વૃક્ષ, નાના નાના ઝાડ છે, કુંડા છે ને? આપણી જેવી સ્કૂલ છે ને? આપણી સ્કૂલ જેવી કેટલી સરસ દેખાય છે. હા, ચાલો બાળકો મસ્ત મજાના રમે છે. તો ચાલો આપણા આગળ જોઈએ. વ પાઠશાલા હે, પાઠશાલા કે પાંચ પેડ હે, પેડ કે નીચે બચ્ચે ખેલ રહે હે. જો શું કહે છે કે આ પાઠશાળા એટલે આ સ્કૂલ છે. પાઠશાલા કે પાંચ શું છે? ઝાડ છે, છે ને? સ્કૂલ છે, એની બાજુમાં શું છે? ઝાડ છે. તો આપણી સ્કૂલ છે, આપણી સ્કૂલની આજુબાજુ શું છે? ઝાડ છે ને? આગળ મોટું મેદાન છે, છે? મેદાનમાં આપણે શું કરીએ છીએ? ઘણીવાર રમવા લઈ જઈએ છીએ. પછી નાના સિનિયર જુનિયરના બાળકોના શું છે? રમકડા પણ મૂકેલા છે, લસ્તરપટ્ટીઓ છે, છે ને? એવું મેદાનમાં. આ સ્કૂલ જોઈ, પણ આપણી સ્કૂલ પણ આપણને યાદ આવી જાય છે, છે ને? આપણી સ્કૂલ પાસે મોટા ઝાડો છે, આગળ મેદાન છે, મેદાનમાં રમીએ છીએ. પછી શું કરીએ છીએ? તહેવારને હોય ત્યારે યાદ કરાવું ને, ફોટા પાડીએ છીએ, પાડીએ ને? હા, તહેવાર પ્રમાણે શું કરીએ છીએ? ઉજવણી કરીએ છીએ. હા, તો એવી રીતે
આ પણ સ્કૂલ છે, એમાં શું કરે છે છોકરાઓ રમે છે, ઝાડની પાસે સ્કૂલ છે, પછી ઝાડ નીચે કોણ રમે છે, બાળકો રમે છે, શું કહે છે કે પેડ કે નીચે બચ્ચે શું કરે છે ખેલ રહે, તો બાળકો રમે છે, બરાબર છે. તો ચાલો આપણે અહીંયા અભ્યાસ 8 આવી ગયા, 7 પૂર્ણ થયો, બરાબર છે. તો જે આ 7 પૂર્ણ થયો છે એનું તમારે શું કરવાનું છે, વાંચન કરવાનું છે, લખવાનું નથી. હોમવર્કમાં આજે કશું નથી આપતી, ફક્ત તમારે શું કરવાનું છે, આગળનું પણ વાંચન કરવાનું છે. અભ્યાસ 8 તો વાંચન કરેલું હોય તો શું થઈ જાય, જલ્દી સમજાઈ જાય છે. ઓકે ચાલો, તો આવતીકાલે પાછા ફરી મળીશું. જય સ્વામિનારાયણ.